છેલ્લા બે દિવસમાં રાજ્યમાં ઉપરાઉપરી બળાત્કારની ત્રણ ઘટના બની, જેને લઈને સીઆઈડી ક્રાઇમ, મહિલા સેના એડીજીએ પોલીસની નિષ્ક્રિયતા અને મહિલા સુરક્ષા પર સવાલ ઉઠાવ્યા. આ અંગે અમે મહિલા આયોગના અધ્યક્ષ સાથે ખાસ વાતચીત પણ કરી હતી. મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન આંકોલિયા સાથે વાત કરીશું. બેન, જે રીતે ત્રણ અલગ અલગ બાળકીઓ સાથેની ઘટના બની છે અને તે પણ મહાનગરમાં જ આ ઘટના બની છે, મહિલા આયોગના અધ્યક્ષ તરીકે શું કાર્યવાહી કરવામાં આવી છે? કાલે કે જે કઈ ત્રણ ઘટનાઓ બની છે, એક તો બરોડાની ઘટના જે બની છે એ ખૂબ જ દુઃખદ ઘટના છે. અમે લોકોએ પોલીસ કમિશનર પાસેથી રિપોર્ટ પણ મંગાવ્યો હતો. આ ઉપરાંત મેં મારી પોતાની ટીમ ત્યાં મોકલી હતી અને ટીમ પણ તપાસ કરી આવી છે અને જે વિક્ટીમ મહિલા છે એ વિક્ટીમ મહિલાને હોસ્પિટલમાં જઈને મળીને એને આશ્વાસન આપ્યું છે અને એમને કંઈ પણ જરૂર હોય તો મદદ કરવા માટે પણ અમે એને આશ્વાસન આપ્યું છે. આ ઉપરાંત બીજી બે જે ઘટના બની છે એ ઘટનામાં પણ અમારી નારી અદાલતની ટીમો ત્યાં જઈને તપાસ કરી છે અને પોલીસ પાસેથી અમે રિપોર્ટ મંગાવ્યા છે. આ ઉપરાંત પોલીસને સૂચના પણ આપી છે કે આવા બનાવો ઓછા બને અને જે દીકરીઓ પર આવા બનાવો બને છે અને જે લોકોએ દુષ્કર્મ કર્યું છે એવા લોકોને સખતમાં સખત સજા કરવામાં આવે. બેન, વડોદરા પોલીસ કમિશનરનો રિપોર્ટ આપની પાસે આવી ગયો છે, શું રિપોર્ટ આવ્યો છે, રિપોર્ટની અંદર શું ઉલ્લેખ કરાયો? પોલીસનો રિપોર્ટ તો અમારે અમારા નારી અદાલતની બહેનો અને અમારી મહિલા આયોગની ટીમ ત્યાં ગઈ હતી તો એ બહેને જે વાત કરી છે કે ભાઈ આવી રીતના હું ત્યાં બેઠી હતી અને મારા ઉપર જે આ પ્રકારનું કૃત્ય થયું છે તો આ અમારા માટે પણ મહિલા આયોગ માટે પણ ખૂબ શરમજનક બાબત કહેવાય કે આ કૃત્ય ના જ બનવું જોઈએ અને કોઈ પણ સ્ત્રીની રક્ષા કરવી એ મહિલા આયોગની ફરજમાં આવે છે અને એટલા માટે જ અમે લોકો મહિલા આયોગ દરેક જગ્યાએ આવા સુરક્ષાના પ્રોગ્રામો અને દીકરીઓને તાલીમ આપવાના પ્રોગ્રામો કરી રહ્યા છે. બેન, આ કવચ પ્રોગ્રામની આપે વાત કરી તો ખાસ કરીને આ કિસ્સાઓ બન્યા છે, આપે કહ્યું લીમખેડામાં આપે આ શિબિર કરી છે, સાથે ગાંધીનગરમાં પણ કરી છે, તો આ વિસ્તારોમાં ક્યારે આ પ્રકારની શિબિર કરશો કે જેથી ત્યાંની જે બાળકીઓ છે, ત્યાંની જે મહિલાઓ છે તેમનામાં જાગૃતતા આવે? અમે લોકોએ તમામ સ્કૂલોની અંદર આ પ્રોગ્રામ કરવાનું નક્કી કર્યું છે. ટાઈમ ટુ જે રીતે અમને ટાઈમ મળે છે એ રીતે અમે ત્યાં ડેટ અમને સ્કૂલવાળા આપે છે એ રીતે અમે પ્રોગ્રામો કરીએ છીએ. વડોદરામાં પણ હું આ પ્રોગ્રામ કરવા જઈ રહી છું. છેલ્લો સવાલ બેન, આપને મહિલા સેલના એડીજી છે અનિલભાઈ પ્રથમ, એમણે એક સોશિયલ મીડિયામાં લખ્યું છે કે મહિલાઓ માટેની જે યોજનાઓ છે તેનું અમલીકરણ નથી થતું, આપનું શું મંતવ્ય છે, આપ શું કહેશો? સરકારની અંદર લગભગ મહિલા લક્ષી જેટલી યોજનાઓ છે એનું અમલીકરણ થાય જ છે. મહિલા આયોગ પણ જે જે મહિલા લક્ષી દાખલે કે 181 છે, ગુજરાતમાં 270 નારી અદાલતો છે, યુનિવર્સિટીના પ્રોગ્રામો છે, ચૂંટાયેલી તમામ બહેનોના જિલ્લા કક્ષાએ કાયદાકીય શિબિરો કરવામાં આવે છે અને ગુજરાતની અંદર 300 તાલુકાની અંદર નારી સંમેલનો મહિલા આયોગ દ્વારા કરવામાં આવ્યા છે અને મહિલા અને બાળ વિભાગ દ્વારા પણ મહિલાઓ માટેની જે જે યોજનાઓ છે એનું કામ થઈ રહ્યું છે. આભાર બેન વાત કરવા બદલ. તો મહિલા આયોગના અધ્યક્ષા લીલાબેન અંકોલિયા ટીવી 9 સાથે કરી ખાસ વાતચીત. કેમેરા પર્સન મનીષ કડિયા સાથે નિર્મલ દવે, ટીવી 9.